હેલો એવરીવન, ખુશ ખબર એ છે કે બોર્ડની એક્ઝામ તો પૂરી થઈ ગઈ ને. હવે બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ ત્યાંથી લઈને રિઝલ્ટ આવશે. એકથી લઈને 1.5 મહિના સુધીનો સમયગાળો છે. તો એ સમયગાળામાં શું કરીશું એ સૌથી મોટો પ્રશ્ન તમને સતાવતો હશે અને તમારા ઘરવાળા લોકોને પણ સતાવતો હશે. કારણ કે એ લોકો હવે વાંચવાનું કહી નહીં શકે, તમને હવે વાંચવાનું મન થશે ને. તો હવે આ સમયગાળા દરમિયાન શું કરવું જોઈએ, તો મારા મત પ્રમાણે 5 ટીપ્સ હું તમારા માટે લઈને આવ્યો છું. જો તમે એ કરો તો એ તમને આગળના જીવનમાં કામ લાગી શકે તેવી વસ્તુ છે. જોઈએ તો જોઈએ આપણે તો 3 પ્રકારના વિદ્યાર્થીઓનું જૂથ હોય છે. એક જૂથ જે છે તે બિંદાસ હોય છે, જે પરીક્ષા પહેલાં પણ કંઈ વાંધો નહીં સાહેબ, ઓછા ટકા આવશો તો ચાલશે, ઓછું વાંચીશું, માપનું વાંચીશું, એવા લોકો હોય છે. તો કેટલાક લોકો ગંભીર હોય છે, બરાબર, પરીક્ષા પહેલાં પરીક્ષાને બહુ મહત્ત્વપૂર્ણ લેતા હતા, ધ્યાનથી લેતા હતા, કમ્પ્લીટ તૈયારી કરી હતી. પરીક્ષા ગઈ, એમને ખબર છે કે ભાઈ આ વિષયમાં થોડુંક ઓછું રિઝલ્ટ આવી શકે છે, કદાચ હું ફેલ પણ થઈ શકું એમ છું, તો કદાચ હું ફેલ થઉં, આગળનું પહેલાંથી પ્લાનિંગ બનાવશે, આગળનું પહેલાંથી વિચારશે, કદાચ હું ફેલ થઉં તો મારે એક વિષયની કદાચ ફરીવાર એક્ઝામ આપવાની થાય, મને તૈયાર કરવા દો. બીજા આ ટાઈપના લોકો મને ગમે છે, ગંભીર. ત્રીજા છે ચિંતાતુર. પહેલાં ચિંતા કરતા હતા કે પેપર કેવું આવશે, હવે ચિંતા કરશે રિઝલ્ટ કેવું આવશે. તો ચિંતાવાળા લોકો માટે, જે ચિંતાતુર રહે છે એ લોકો માટે, અને જે ગંભીર છે એમને કંઈક સમજાવવાનું રહેશે નહીં, પણ બિંદાસ લોકો, બંને પ્રકારના લોકો માટે એક જરૂરી સૂચન છે. સૂચન શું છે કે પરિણામ વિશે વિચારવાનું નથી. બિંદાસ તો એમ પણ નથી વિચારવાના, પણ જે લોકો ચિંતાતુર છે ચિંતાને આપી દો. આ વિડીયો બનાવવાની કેમ ખાસ જરૂર પડી, કારણ કે ન્યૂઝપેપરમાં, ન્યૂઝ ચેનલ્સમાં જ્યારે વિદ્યાર્થીઓના અમુક દુઃખદ સમાચાર જ્યારે જાણવા મળે છે, આત્મહત્યાના નેવા, ત્યારે ખૂબ દુઃખ થાય છે. કારણ કે પરીક્ષાને સર્વોપરી કેમ માનવામાં આવે, પરીક્ષાનું રિઝલ્ટ તો માત્ર તમને જસ્ટ એટલું કહેવામાં આવે કે એક વર્ષમાં તમે શું તૈયારી કરી, એને આપણે જીવનનો એક્સ્ટ્રીમ તમારો મંજિલ નથી બનાવી દેવાની. કારણ કે મંજિલ ખરેખર રિઝલ્ટ છે જ નહીં, રિઝલ્ટ તો માત્ર એક પીળા કલરનું તમારું 10માનું કે 12માનું જે માર્કશીટવાળું એક બોક્સ આવશે તે જ છે, એ સિવાય બીજું કશું નથી. તમને માત્ર એડમિશન લેવામાં કામ લાગશે, બીજું કંઈ કામ લાગવાનું નથી, બરાબર છે. હા, હવે શું કરવાનું છે, પરિણામ વિશે વિચારવાનું નથી, તો કઈ કઈ એક્ટિવિટીઝ ડેઇલીમાં આ 20-30 દિવસ કરીશું કે જેનાથી આપણને ફાયદો થાય. તો કેટલાક તો પહેલાંથી નક્કી કરી લીધું હશે, અમે તો સર મોબાઈલમાં આ વેબ સિરીઝ જોવાના છે. કેટલાક કહેશે સર અમે તો નક્કી કરી લીધું છે કે અમે પબજી આટલા ટાઈમ રમીશું. કેટલાક કહેશે સર અમે તો સવારે ક્રિકેટ ને સાંજે ક્રિકેટ જ રમવાના. કેટલાક કહેશે અમે તો આઈપીએલ જ જોઈશું. કેટલાક કહેશે અમે તો આ મૂવી જોવાનો પ્રોગ્રામ બનાવેલો છે, અમે આ જ કરીશું. મમ્મી પપ્પા પણ જો તમને કદાચ કશું ટોકે તો તમે કહેશો કે તમે કીધું તું એક્ઝામમાં, અમે આટલું વાંચ્યું ને, હવે અમને અમારું કરવા દો. પણ એ બધી વસ્તુથી કદાચ તમને ફ્યુચરમાં ફાયદો થાય પણ ખરો ને ન પણ થાય. તો આપણે 5 ટીપ્સ જોઈએ. પહેલી ટીપ્સ છે ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ. તમને જે પણ ગમતું હોય, જે ડ્રોઈંગ ગમતું હોય, તમને પાડતા આવડતું હોય ના આવડતું હોય, તમે એક આ કરી શકો. આર્ટની લાઈનમાં ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ આ તમારા શોખની વાત છે. એક એક 2-2 કલાક તમે એના પર કોન્સન્ટ્રેટ કરો, કારણ કે જ્યારે તમે ડ્રોઈંગ અને પેઇન્ટિંગ કરવાનો ટ્રાય કરશો ને ત્યારે તમારા મગજમાં રિઝલ્ટ નહીં ચાલે. કારણ કે રિઝલ્ટનું વિચારવાનું એ એક અલગ વસ્તુ છે. તમે વિચારશો એનાથી તમારું રિઝલ્ટ નથી બનવાનું, કારણ કે એ તો જે બનવાનું છે તે જે ચેક કરવાનો છે પેપર એનાથી બનશે. તમારા વિચારવાથી તો બને ને, તો તમારું ફોકસ બીજી વાતોમાં લગાવો. તો એક ડ્રોઈંગ છે, પેઇન્ટિંગ છે, આ કલા એના પર તમે લગાવી શકો છો. તમને જે પણ આવડે, તમને જે પણ ગમતું હોય, ઓઇલ પેઇન્ટિંગ ગમતું હોય તો ઓઇલ પેઇન્ટિંગ, સ્કેચ પેનથી ગમતું હોય તો સ્કેચ પેનથી, પેન્સિલ, રબર, આ બધાનો ઉપયોગ કરો. એની પાછળ એટલા બધા પૈસા ખર્ચવાના આવશે જ નહીં, 200-300માં તો તમારે જોઈએ એ બધી જ આઈટમ ડ્રોઈંગ્સ માટેની આવી જશે. અને શું ખબર કે કયા સાયન્ટિસ્ટની અંદર કયો MF હુસેન છુપાયેલો છે, તમને ખબર પડશે કે મારું ડ્રોઈંગ કેવું છે, તમને આઈડિયા આવશે અને એક કલામાં તમે નિપુણ પણ બની શકો છો. તો એક આ કરી શકો, એક બે કલાક દિવસમાં કાઢીને ડ્રોઈંગ અને પેઇન્ટિંગની અંદર ટાઈમ આપી શકો. બીજી અત્યારનો મોસ્ટ ટ્રેન્ડિંગ
બરાબર સબ્જેક્ટ જો કોઈ હોય તો સાયકલિંગ મને મારા એક રિલેટિવ યાદ આવે છે કે જેમને ભરૂચથી સરદાર સરોવર જે ડેમ છે જેની પર સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે 6 કલાકમાં એ 100 કિલોમીટરનું ડિસ્ટન્સ સાયકલિંગ કર્યું ઓકે એક તો હેલ્થ માટે સારું બીજું એન્વાયરમેન્ટને પણ ફાયદો કરે પેટ્રોલ બચાવે પેટ્રોલની જરૂર નહીં પડે તમે ટ્રાવેલિંગ પણ કરશો અને તમે એક ખુશ મિજાજમાં પણ રહેશો તો સાયકલિંગ સ્ટ્રેસ ફ્રી થવા માટે બહુ જ સરસ એક્સરસાઇઝ મને લાગે છે અને એક શોખ પણ કહી શકાય તમારા ઘરમાં સાયકલ તો ક્યાંય ને ક્યાંય પડી જશે ને હવે એવું નહીં કે ભાઈ સાયકલિંગ કર્યું છે તો પપ્પા પાસે જીદ કરીને નવી જ સાયકલ ઉઠાવો એવું તો છે નહીં કારણ કે સાયકલ્સ પણ અત્યારે બહુ મોંઘી થઈ ગઈ પણ તમારી જો જૂની સાયકલ પડી હોય તો તમે એને રિપેર કરાવીને સાયકલિંગ મોર્નિંગના ટાઈમમાં ઇવનિંગના ટાઈમમાં 1/2 કલાક કરી શકો જેનાથી તમારું મગજ રિઝલ્ટ પર ફોકસ ન થતા એક્સરસાઇઝ પર અને તમારા એક ખુશ મિજાજ પર ફોકસ થશે ચલો નેક્સ્ટ થર્ડ છે ગાર્ડનિંગ આ પણ તો એક જરૂર છે કારણ કે તમે જે સારું સારું અનાજ ખાઓ છો એ ખરેખર આવે છે ક્યાંથી ફાર્મિંગમાંથી તો ફાર્મિંગનો પણ અખતરો તો કરવો જ જોઈએ ને ગાર્ડનિંગ થ્રુ બરાબર અત્યારે તમે યુટ્યુબ પર ગાર્ડનિંગ કરીને તમે નાખશો તો કેટલી બધી મેથડ્સ છે કે જેમાં ગાર્ડનિંગ કરવા માટેના યુઝફુલ વિડીયોઝ આવે છે તો તમે ગાર્ડનિંગ કરીને ખૂબ સારું તમારા ઘરની અંદર એક એન્વાયરમેન્ટ ઊભું કરી શકો છો તમે નાનકડો એકાદ છોડ ભીંડાનો કરી શકો તમારા આજુબાજુમાં એક રીંગણનો કરી શકો એક જાસૂદો આવી શકો એક ગુલાબ વાવી શકો ગાર્ડનિંગથી તમારું આજુબાજુ હર્યું ભર્યું વાતાવરણ બનવાનું ઊભું થશે એક ઇકોસિસ્ટમ બનશે અને તમને પણ ત્યાં રહેવાનું ગમશે તો એક આ તમે કરી શકો છો નેક્સ્ટ પછી છે નવી ભાષા શીખો આ હું તમને હવે ભણવાનું તો નથી જ કહેવાનો રિઝલ્ટ આવે ત્યાં સુધી હું તમને એવું કહું નહીં કે આ સબ્જેક્ટ વાંચો કે પેલો સબ્જેક્ટ વાંચો સબ્જેક્ટને ભૂલી જાઓ અત્યારે હું વાત કરું છું ભાષા શીખો તમે હિન્દીમાં તમને આવડતી હોય ગુજરાતી આવડતી હોય ઇંગ્લિશમાં કાચા હોય તો ઇંગ્લિશ શીખવાનો ટ્રાય કરો યુટ્યુબ પર તમને ઘણા બધા વિડીયોઝ મળશે કે જેમાં તમને ઇંગ્લિશમાં કોમ્યુનિકેશન કરતા તમે શીખી શકો બરાબર એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે વાત કેવી રીતે કરે સાંભળે તો વિચારી કેવી રીતે શકે ઇંગ્લિશમાં એના માટેના ખૂબ સારા સારા વિડીયોઝ તમને યુટ્યુબ પર મળી જશે તો તમે એ કરી શકો માત્ર અંગ્રેજી નહીં તમે ચાઇનીઝ શીખવા માંગતા હો તો તમે ચાઇનીઝ શીખી શકો તમને જર્મન શીખવું હોય તો જર્મન શીખી શકો કેટલાકનો શોખ હશે કે ભાઈ હું ઇન ફ્યુચર હું કેનેડામાં રહેવા જઈશ કે યુએસએમાં રહેવા જઈશ તો કેનેડાની અંદર ફ્રેન્ચ લેંગ્વેજ પણ બહુ વધારે પડતું ઇમ્પોર્ટન્ટ છે ઇંગ્લિશ તો છે જ પણ સાથે સાથે ફ્રેન્ચ લેંગ્વેજ તો તમને ફ્રેન્ચ આવડતી હોય તો એ તમારા માટે એડિશનલ બેનિફિટ છે તો તમે ફ્રેન્ચ લેંગ્વેજને પણ તમે શીખી શકો છો બરાબર તમને યુટ્યુબમાં આરામથી હવે શીખવાનું છે એટલે કોઈ એવું તો છે નહીં કે ભાઈ શીખ્યા પછી પરીક્ષા આપવાની છે પાસ થવાનું છે નહીં પણ એકાદ બે વર્ડ પણ તો તમને આવડી જશે તો તમે કોઈ તમારા મિત્રોને કહી શકો ભાઈ હા ફ્રેન્ચમાં તો મેં વિડીયો જોયો છે અને એમાં આ વર્ડનું આ મિનિંગ થાય આ વર્ડનું આ મિનિંગ થાય એવું તમે સમજાવી શકશો અને પાંચમું જે તમને ખૂબ કામ લાગી શકે એવું છે એ છે કુકિંગ આ ચિત્ર જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે હું શું કહેવા માગું છું નવી નવી વસ્તુ બનાવવાનો ઘરે ટ્રાય કરો બરાબર છે એનો મતલબ એ નથી કે પૂરેપૂરું રસોડામાં બનાવવાના નામ પર બધું બોજ બગાડ કરવાનું છે એવું નથી પણ મમ્મીની હેલ્પ લઈ શકો તમારા ફોઈ તમારા માસી મામી જે પણ હોય એમની હેલ્પ લઈને નવી નવી વાનગી બનાવવાનો પ્રયત્ન કરી શકો છો છોકરી હોય તો પણ તો વેલ એન્ડ ગુડ જ છે તમારા માટે તો પણ છોકરા માટે પણ વેલ એન્ડ ગુડ છે કારણ કે સમજો કેમ મેં આ જ ટોપિક કેમ લીધો શીખવા માટે કેમ બીજી કશું ના લીધું મેં એટલા માટે લીધું કારણ કે જો કુકિંગ તમને આવડશે એઝ એ બોય પણ તમને આવડશે કદાચ તમે કોઈ આઉટ સ્ટેટમાં કે આઉટ કન્ટ્રીમાં જોબ લાગે છે ત્યાં તમે ગયા નો ડાઉટ તમે ટિફિન બંધાવી લીધું તમારી જોબ સારી છે તો ટિફિન પણ બંધાવી લીધું પણ આઉટ સ્ટેટમાં તમને ભાવે એવું જમવાનું નથી મળતું તો તમે શું કરશો તો તમને જો કુકિંગ આવડતું હશે તો 2 પૈસા બચશે ટિફિનના તમે જાતે કુકિંગ તમને ભાવતું હોય તેવું પણ બનાવી શકો તો કુકિંગને ક્યારેય શીખેલું ફોગટ જતું નથી તો આ પણ એક શીખવાનો ટ્રાય કરી શકો તો આ એક 5 નવી પદ્ધતિ હતી જેનું અનુસરણ તમે આવનારા 1-1.5 મહિના સુધી કરી શકો છો એ સિવાય તમારા મગજમાં કઈ કઈ રીતો એવી છે
અથવા કઈ કઈ ઇવેન્ટ્સ એવી છે કે જેનું અનુસરણ તમે આ દોઢ મહિના રિઝલ્ટ આવનારા સુધીના સમયગાળામાં કરી શકો. ફટાફટ કોમેન્ટ કરજો. નેક્સ્ટ નવી પણ એક સિરીઝ આપણે લઈને આવ્યા છે કે ધોરણ આવી રહ્યા છે કે ધોરણ 10 પછી આપણે શું કરીશું, આઈટીઆઈમાં કયા કયા કોર્સિસ છે, કોમર્સમાં શું છે, સાયન્સ કોને લેવાનું, આર્ટ્સ કોને લેવાનું, એના પર આપણે વિડીયોઝ બનાવવાના છે. તો એના માટે આ ચેનલ સાથે જોડાઈ જજો, સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી લેજો અને બેલ આઇકન પણ ક્લિક કરી લેજો, કારણ કે આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. ઓકે, ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.